नमस्कार, वाइब्रंट लाइव न्यूज ની આ ખાસ પેશકશમાં આપનું સ્વાગત છે. સાથે હું છું પ્રશાંત. આજના શોમાં આપણે વાત કરીશું અમદાવાદના રસ્તા પર સાક્ષાત યમ બની દોડતી એમટીએસ બસ વિશે. દર્શક મિત્રો, અવારનવાર અમદાવાદના રસ્તાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એમટીએસ બસો દ્વારા અકસ્માત સર્જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ અને બેધ્યાન તંત્રના કારણે કોણ જાણે કેટલી જિંદગીઓ અમદાવાદની આ લાલ બસોના ટાયર નીચે હોમાઈ ગઈ હશે. કદાચ આપને ખ્યાલ નહીં હોય કે અમદાવાદના રસ્તાઓ પર યમદૂત બનીને દોડતી આ બસોમાં મોટાભાગની બસો ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત હોય છે અને એમસી દ્વારા તેમને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ત્યારે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તેવા જ એક કોન્ટ્રાક્ટ કંપની વિશે કે જેનું નામ દાગા ગ્રુપ ઓફ કંપની છે. આ કંપની ગ્રુપ દ્વારા સંચાલિત મારુતિ ટ્રાવેલ્સ દ્વારા એએમસીને અનેક બસો પૂરી પાડવામાં આવે છે, જેમાં મુખ્ય તો જમાલપુર ડેપો અને મેમકો ડેપો એમના મુખ્ય ડેપો છે. દર્શક મિત્રો, ગઈકાલે આ જ કંપની દ્વારા સંચાલિત બસે અમદાવાદના સૈજપુર ટાવર પાસે ગંગફાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે સ્કૂટર ચાલક અને એક ટ્રક ચાલકનો આબાદ માંડ માંડ જીવ બચ્યો હતો. ઘટના એમ બની કે મેમકો ચાર રસ્તાથી આગળ મારી આગળ ત્રણ વાહન આવી જતા એક બાઇક ડબલ સવારી, બે એક્ટિવા ડબલ સવારી, એ મેં બ્રેક મારી, એ લોકોએ અચાનક બ્રેક મારી એટલે મેં બ્રેક મારી એટલે એમટીએસની ગાડી પાછળ ઘૂસી જઈ અને પછી એણે ગુસ્સો ચડ્યો, તે ખાલી સાઈડથી ઓવરટેકિંગ કરી મારી આગળ બે વખત મને દબાયો, તે છતાંય મેં જવા દીધું અને હું મારી સાઈડ પકડીને ચાલતો જવાયો. તો આગળ કુબેરેશ્વર મહાદેવનું મંદિર આવે એ બસ સ્ટેન્ડ ઉપર, વળી પાછી આગળથી એણે મારી ખાલી સાઈડ દબાવીને ઠોકી, મારું બમ્પર વાળી નાખ્યું, મારો સાઈડ ગ્લાસ અંદર લઈ લીધો, મારી ગાડી સ્ટાર્ટ થતી નથી, બેટરી બધું હલાવી દીધું છે. તો વધુ માહિતી માટે દાગા ગ્રુપ ઓફ કંપનીના એક કર્મચારી ફોન લાઈન દ્વારા આપણી સાથે જોડાયા છે. ફરી એક વખત આપણી સાથે દાગા કંપનીના કર્મચારી વિનોદ પટેલ આપણી સાથે અહીંયા ફોન લાઈન પર હાજર છે. જી વિનોદભાઈ, ગઈકાલે આપના કંપનીના કર્મચારી દ્વારા એટલે કે આપના કંપનીના ડ્રાઈવર દ્વારા મીડિયા કર્મચારી સાથે જે ગેરવર્ણતું કરવામાં આવી એના વિશે શું કહેશો? સાહેબ, એ કર્મચારી એના માટે તો અમે શું કહી શકવાના, પણ જે પ્રકારે ઘટના ઘટી હતી આપના ડ્રાઈવર દ્વારા, વાત સાચી છે, પણ ઘટના આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે અવારનવાર. આપની કંપનીની જે બસ ચાલે છે, બે ત્રણ વખત અમદાવાદ પૂર્વની અંદર, આની પહેલા પણ હીરાવાડી વિસ્તારની અંદર મોડી રાત્રે બીઆરટીએસ રૂટમાં આપના જ કંપનીમાં ચાલતી બસના ડ્રાઈવર દ્વારા એક અકસ્માત, ખૂબ જ ગંભીર અકસ્માત કરવામાં આવ્યો હતો, એના વિશે શું કહેશો? એના વિશે તો મારું એવું બોલ છે કે કોઈ ડ્રાઈવર કંડક્ટરને ઈચ્છા તો ના થાય કે ભાઈ હું જાણી જોઈ કોઈને મારી નાખું. બરાબર, તમે જે આ સવાલ કર્યો છે બહુ વાહિયાત સવાલ છે તમારો. જી, કોઈ ડ્રાઈવર કહે હું પોતે હોય તો તમે પોતે ડ્રાઈવિંગ કરતા હોય તમને એવી ઈચ્છા થાય કે તમે કોઈને મારી નાખો? આપના કહેવાનો મતલબ એવો છે કે અહીંયાથી મીડિયા કર્મચારી આપને સવાલ કરે છે, લાઈવમાં તમે સવાલ કર્યો છો, હું વાહિયાત સવાલ કરું છું? વાહ, ખૂબ અરે, તો પણ સવાલ તમે કહો છો તમારા કર્મચારી જાણી જોઈને આવું કરે છે કે જે પ્રમાણે સામેથી પ્રત્યુત્તર આપવામાં આવે છે કે અવારનવાર જે દાગા ગ્રુપ ઓફ કંપની દ્વારા સંચાલિત મારુતિ ટ્રાવેલ્સ છે ઘણી વખત ચર્ચામાં રહેલું છે. આ પહેલા લોકડાઉનમાં પણ ખૂબ જ ઘણા બધા સવાલ એમની ઉપર ઉઠ્યા હતા, આની પહેલા નોટબંધી વખતે પણ આ કંપની પર સવાલ ઉઠ્યા હતા, ત્યારે મને સામેથી કહેવામાં આવે છે કે તમે વાહિયાત વાત કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ વિનાદભાઈ, તમારો લાઈન પર જોડાવા બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપે જોયું કે કેટલો બેજવાબદારીપૂર્ણ અને ગેરવ્યાજબી જવાબ કંપનીના કર્મચારી દ્વારા આપવામાં આવ્યો. આ પહેલા પણ આ જ કંપનીની બસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાવાડી વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરમાં જવા માટે થઈને પૂરપાટ બસ હંકારીને ત્રણ લોકોને અડફેટી લીધા હતા, જે ત્રણે ત્રણ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક ધોરણે મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેરવ્યાજબી રીતે ડ્રાઇવિંગ હોય કે પછી કર્મચારીઓના પગાર ખોટા બતાવવાના હોય કે પછી નોટબંધી સમયે પૈસાની હેરાફેરી હોય, દાગા ગ્રુપ ઓફ કંપની અવારનવાર ચર્ચામાં આવતી રહેતી હોય છે. ત્યારે આજે ફરીથી એક વખત દાગા ગ્રુપ ઓફ કંપની ઉપર નવો દાગ લાગ્યો છે. ગઈકાલે જે પ્રમાણે મીડિયા કર્મચારી પર જે કેમેરો આચકવાની કોશિશ કરી, ગેરવ્યાજબી જવાબો આપવામાં આવ્યા, તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું, તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ દાગા ગ્રુપ ઓફ કંપની દ્વારા કરવામાં આવે છે અને તે છતાંય તંત્રએ આ ખાડા કાન કરે છે. આના માટે જવાબદાર લોકોએ ચોક્કસથી જવાબ આપવો પડશે અને આનું નિરાકરણ લાવવું પડશે. તો દર્શક મિત્રો, આપે જોયું કે કઈ રીતે અમદાવાદના રસ્તાઓ પર મોત બનીને ફરતી એમટીએસ બસના કોન્ટ્રાક્ટરો બે જવાબદાર રીતે વર્તે છે.
ના તો તેમને કોઈનો ડર છે કે ના તો તેમના કર્યા પર પછતાવો. બની શકે આવા મળતિયાઓ પૈસાના જોરે પોતાનો સિક્કો ચલાવવા માંગતા હોય અને કેટલીક જગ્યાએ તેમની મનમાની ચાલતી પણ હશે, પરંતુ વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ આવા બે જવાબદારોને બેનકાબ કરીને રહેશે. આજના મુદ્દાને અહીં વિરામ આપીએ છીએ. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ.